વાયરસના કારણે થઈ રહ્યા છે. દૈનિક અસંખ્ય પશુઓના મૃતદેહને યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ત્યારે 25 જેટલા પશુઓના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે નિકાલ ન કરતા હોવાના સ્થળ ઉપર જ તપાસ કરતા માલુમ પડ્યું હતું. ત્યારે ખુલ્લામાં પશુઓના મૃતદેહને કારણે અતિશય દુર્ગંધ આવતી હોય ત્યારે આસપાસના ગામના લોકોને ભારે મુશ્કેલી થતી હોય તેવો પણ સમાચાર સામે આવ્યા હતા. ત્યારે દુર્ગંધના કારણે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં લેતા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા દ્વારા સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવી હતી. અમે ભાઈ જ્યારે આ રૂટે નીકળીએ છીએ ત્યારે એટલી ગંદી હવા આવે છે અને એના ઠેબા ગામથી માંડીને પણ અમારી પાસે ઘણીવાર આવી ફરિયાદો આવી છે. આજે અમે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે ખરેખર દુઃખની વસ્તુ છે કે શ્રાવણ મહિના જેવો તહેવાર આવતો હોય પવિત્ર અને માતાજીઓને આમ આવી રીતે ફેંકી દે અને કોઈ પણ જાતનું એમાં નહીં મીઠું નાખવાનું નહીં એને સારી રીતે એને વિધિ કરીને દફનાવવાની. આ ખરેખર ભારતીય જનતા પાર્ટીએ ગાયોના નામે મત તો ખૂબ લીધા છે, પણ દુઃખની વાત છે કે આજે આ માતાજીનું આ સ્થિતિએ છે. અમે તો વિરોધ પક્ષમાં બેઠા છીએ, અમે ગાયો માટે આંદોલન પણ કરી રહ્યા છે અને કરશે હજી, પણ આ ભારતીય જનતા પાર્ટી કુમકુમ નિંદ્રામાંથી ક્યારે જાગશે? જામનગર તાલુકાના ઠેગાબામ નજીક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.